રામ મંદિરના જ્યારથી મંડાણ મંડાણા ત્યારથી તમામ હિન્દુઓના હૃદયમાં એવો અનેરો ભાવ, એવી અનેરી ભક્તિ. અને એમાં પણ જ્યારથી તારીખ જાહેર થઈ, તારીખ 22 જાન્યુઆરી, એટલે રામ મંદિરનો ઉદ્ઘાટન મહોત્સવ, રામ મંદિરની પ્રતિષ્ઠા, ભગવાન રામચંદ્રજીને મંદિરમાં સ્થાપવામાં આવશે. ચારેય બાજુ વિવિધ પ્રકારની તૈયારીઓ થઈ છે. એમાં તમને બધાને એક સરસ દર્શન કરાવવા છે. એક એવી સરસ મજાની માં સીતાજીને માટે સાડી તૈયાર થઈ છે. આ વિડીયોમાં હું તમને બતાવું, જરા જુઓ. એટલી સરસ સાડી થોડું ઝૂમ કરીને બતાવીશ. આ સાડીની અંદર ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યની પહેલાંથી લઈ અને આખી રામાયણ, આખી રામકથા આમાં તમને જોવા મળે છે. દશરથ મહારાજ, એમને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો એનું દૃશ્ય તમે જોયું, એમની 3 રાણીઓ છે એનું દૃશ્ય જોયું. પછી ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, ભગવાને રાક્ષસીને મારી એ કથા આમાં બતાવવામાં આવી. પછી ભગવાને ગૌતમ ઋષિના પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ કથા, ભગવાન રામચંદ્રજીએ ધનુષભંગ કર્યો એ વિવાહ, પછી ભગવાન રામચંદ્રજીના સીતાજીની સાથેના વિવાહના દર્શન, આ એક એક દર્શન આ સાડીમાં કોઈ કલાકારે, કોઈ શ્રદ્ધાળુએ બહુ સરસ કંડાયરા છે. એક એક દૃશ્ય તમે જુઓ. ભગવાન રામચંદ્રજી વનવાસમાં પધાર્યા એ કથામાં બતાવવામાં આવી. બહુ અદ્ભુત દૃશ્ય કરનારે તૈયાર કર્યા છે. ભગવાન રામચંદ્રજી જંગલમાં પધાર્યા છે અને એ વખતે માં સીતાજીનું અપહરણ કરવા રાવણ આવ્યો છે, એ દૃશ્ય તમે આમાં જોઈ શકો છો. સાધુના વેશમાં આવ્યો છે. એ જ રીતના ભગવાનનો અને હનુમાનજીનો મિલન મેળાપ, પછી હનુમાનજી સીતાજીની શોધખોળ કરતા લંકા સુધી પહોંચ્યા, વીટી બતાવી, એ દર્શન આમાં તમે જુઓ. ત્યારબાદ હનુમાનજી મહારાજ સંજીવની ઔષધિ લેવા માટે પધાર્યા, એ દૃશ્યમાં તમને બતાવવામાં આવ્યું. ભગવાને રામ સેતુ બનાવ્યો એ દૃશ્ય બતાવવામાં આવ્યું. આ તમામ દૃશ્યો સાડીમાં તૈયાર કરવામાં આવેલા છે. આખી એ રામાયણ આ એક સાડીમાં, અને ભગવાન રામચંદ્રજી 14 વર્ષ વનવાસ કર્યો એટલે 14 ભાષામાં જય શ્રી રામ આવી રીતના આ સાડીમાં 14 ભાષામાં લખવામાં આવ્યું. અને આવી સરસ મજાની આ સાડી માં સીતાજીને ધારણ કરાવવામાં આવશે. કહેવામાં આવે છે કે સુરતના કોઈ કારીગરે કે સુરતના કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિએ આ સાડી તૈયાર કરી છે. ખરેખર કોણે કરી આપણે એ તો કન્ફર્મ કદાચ ન કરી શકીએ, પણ એટલી વાત પાકી જેણે પણ કરી છે એમણે કેટલા ભાવ સાથે, કેટલા પ્રેમ સાથે આ સાડી તૈયાર કરી હશે એમાંથી આપણને સમજાય. માતાજીની માથે આ સાડી જ્યારે ધારણ કરવામાં આવશે ત્યારે એ સાડીની ખરેખર કિંમત વધી જશે. તો આવા આવા શ્રદ્ધાળુ માણસો આ દુનિયામાં પડેલા છે. આ દર્શન તમે કર્યા, આ દર્શન તમે હજારો અને લાખો માણસોને કરાવજો, જેથી કરીને સૌના હૈયામાં ભગવાનની ભક્તિ, ભગવાન પ્રત્યે ભાવ પ્રગટે, એ આપણું કર્તવ્ય છે. બહુ સરસ આ સાડી આજે તમને દર્શન કરાવી.